દ્વારા જાહેર કર્યું હતું કે ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં આવે છે જે દાવો પોકળ સાબિત થયા હતા અને ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળતા ખેતરમાં પાકને નુકસાન થતું હોય અને ઊભો પાક મુરજાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોને જે વીજળી આપવામાં આવે છે તે અચોક્કસ સમયે અને અપૂરતા દબાણની આપવામાં આવે છે જેને લઈને ખેડૂતોને પિયત માટે મોટી મુશ્કેલી પણ પડી રહી છે આખી આખી રાત છ કલાકમાં આખી આખી અમારી માંગ છે કે ચોવીસ કલાક તમે ઉદ્યોગપતિઓને વીજળી આપો છો અમે ખેડૂતો જ્યારે જ્યારે પણ રજૂઆત કરવા આવ્યા છીએ ત્યારે તમે એક જ વસ્તુ કહો છો કે ભાઈ કોલસો ઘટે છે વીજળી ઘટે છે એટલે ખેડૂતોને લોડ સેટિંગના લીધે અમે ખેડૂતોને વીજળી આપી શકતા નથી તો ઉદ્યોગપતિઓને કેમ ચોવીસ કલાક વીજળી આપો છો ઘટવી જોઈએ તો બધાયને ઘટવી જોઈએ આજે ખેડૂતોએ વાવેતર કરી દીધા છે તમે વીજળી પૂરી આપતા નથી તો ખેડૂતોને શું કરવાનું એક જ ઝટકામાં તમે એકવાર પાવર જાય અમારે ક્યારામાં પાણી જતું હોય તો આઠ આઠ ઝટકા મારો છો મોટરું ફેલ થઈ જાય પંપ ફેલ થઈ જાય છે અને ક્યારેામાં પાણી જાય તો બીજા ક્યારે પીતા નથી તો ખેડૂતોને પાક રાખવો કે રાપલી નાખવાનો હું કરવું નક્કી નથી થતું એટલા માટેથી આજે જેતપુર તાલુકાના પંદરથી વીસ ગામના ખેડૂતો અહીંયા પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા આવ્યા છે અને આવેદનપત્રો આપ્યા છે કે ભાઈ તાત્કાલિક અમને બે દિવસની અંદર પૂરતી વીજળી આપવામાં આવે નહીં તો સોમવારે જેતપુર તાલુકાના અડતાલીસ ગામના ખેડૂતો આ પીજીવીસીએલની કચેરીએ ગાડા બળદ કે ટ્રેક્ટર લઈ અને આવી અને અહીંયા ધરણા કરશે અને ધરણા સમયે પાણીની પીવાની કે જમવાની જે કાંઈ જરૂરિયાત પડશે એ પીજીવીસીએલ

અમારો પાક ઉકાય અત્યારે કોરવાણ નથી કર્યું અમે વાવેતર પૂરું કર્યું અત્યારે ખાતરના ભાવ સરકાર કે નહીં વધ્યા અત્યારે એ ભાવ વધારી દીધા અમે ખર્ચો કર્યો બધો અને અત્યારે વીજળી આપતા નથી તો અમારો અનાજ બધું કબૂતરના અંતે જનાવર ખાઈ જાય છે તો અમારે હવે અમારા ખર્ચાનું કોણ દે અમને વળતર અને ભાવ વધારો સરકાર દરેકનો કર્યા જ કરે છે